દર્શક મિત્રો અત્યારે અમે રિપોર્ટિંગ કરી રહ્યા છીએ સ્વામી વિવેકાનંદ બ્રિજ એટલે કે જૂનો મકાઈ પુલના નામે ઓળખાતા આ બ્રિજ ઉપરથી અત્યારે સુરત મહાનગરપાલિકાના ફ્લડગેટ બંધ કરી દેવામાં આવ્યા છે અને તેને કારણે ગટરિયા પૂરની શક્યતાઓ જ્યારે જોવાઈ રહી છે. અહીં ડી વોટરિંગનું કામ ચાલી રહ્યું છે. આ ડી વોટરિંગ શું છે, એને કારણે શું ફાયદા થાય, આ પ્રોસેસ કેટલા કલાક પહેલાં શરૂ કરી દેવામાં આવ્યો હતો અને તેને કારણે આ જે પાણી આવે છે તે કયા વિસ્તારમાંથી આવે છે, એ બધી વાતો આપણે જાણવાની કોશિશ કરીશું. જો ટેકનિકલ રીતે આના જાણકાર છે તે વ્યક્તિ પાસેથી આ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. આ જે ડી વોટરિંગની પ્રક્રિયા છે એ પ્રક્રિયા શું છે? ડી વોટરિંગની પ્રક્રિયા ખાસ કરીને તો જ્યારે કોર્પોરેશન ફ્લડગેટ બંધ કરે છે અને તે સંજોગોમાં આપણે ડી વોટરિંગની પ્રક્રિયા કરીએ છીએ. ફ્લડગેટમાં બંધ કરવાનું કારણ એ છે કે જ્યારે નદીમાં પાણીની સપાટી ઉપર આવે અને એ પાણી શહેરમાં ન ઘૂસે એટલા માટે ફ્લડગેટ બંધ કરી દેવામાં આવે છે. આને પરિણામે શહેર વિસ્તારમાંથી જે વરસાદના પાણી હોય એનો નિકાલ નદીમાં થઈ શકતો નથી અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી હોય છે. આ પાણી ન ભરાય એ હેતુસર આપણે ડી વોટરિંગ કરીને જે શહેરમાંથી વરસાદનું એકત્ર થયેલું પાણી કે જે નદીમાં જવાનું હોય છે અને તે આપણે કોઝવે પર અને ફ્લડગેટો બંધ કરીએ છીએ. આ ફ્લડગેટ બંધ થવાને કારણે નદીમાં જતું એનું અટકાયત થાય છે. એ અટકાયતમાં રોકાયેલા પાણીને આપણે ડી વોટરિંગ કરીને નદીમાં ફેંકીએ છીએ. આ જે પાણી કહ્યું તે પ્રમાણે વરસાદી પાણી શહેરમાં ભરાય અને તેનું નિકાલ કરવામાં આવે, પણ વરસાદ પડતો ન હોય તો એવું બને કે ડ્રેનેજના પાણીનો પણ તેમાંથી નિકાલ થતો હોય અથવા તો શહેરની અંદર કઈ બીજા પ્રકારે ભરાતા પાણીને કારણે પણ નિકાલ કરવો પડે? સ્ટોર્મ ડ્રેનેજમાં ડ્રેનેજના પાણીને જોડવામાં આવેલું હોતું નથી એટલે એમાં એ શક્યતાઓ ઘણી નહિવત છે. વરસાદનું પાણી આખા શહેરમાં કે શહેરની બહારથી પણ કોઈ રીતે આ નદીમાં આવતું હોય છે અને આપણી સ્ટોર્મ લાઇનમાં જોડાતું હોય છે. કારણ કે વરસાદ જ્યારે પડે છે ત્યારે એવું જરૂરી નથી કે એ પાણી તાત્કાલિક જ નદીમાં વહી જતું હોય છે. એ પાણીને ઘણા લાંબા ડિસ્ટન્સથી ટ્રાવેલિંગ કરીને નદી સુધી આવવું પડતું હોય છે અને એને કારણે આવા વરસાદના પાણી જે જે વિસ્તારોમાં ભરાયેલા હોય ધીમે ધીમે ટ્રાવેલિંગ કરીને નદીના એન્ડ પોઈન્ટ સુધી આવે, એ દરમિયાન જે એકત્ર થયેલું પાણી છે આપણા સ્ટોર્મ લાઇનમાં એને આપણે ડી વોટરિંગ કરવાની જરૂર પડે. એટલે વરસાદ ન પડતો હોય એવા સંજોગોમાં પણ સ્ટોર્મ લાઇનમાં ભરાયેલી જે હોય છે પાણી એને આપણે નિકાલ કરવાનો હોય છે. તો દર્શક મિત્રો, આ ટેકનિકલ જાણકારી મેળવીને કાર્યક્રમમાં આગળ વધી અને તાપીનો જે આ ખૂબસૂરત નજારો છે તે નજારોને અત્યારે આપણે માણી રહ્યા છે. અને આમ તો પરિસ્થિતિ અંકુશ હેઠળ છે, સંપૂર્ણપણે ડૂબી ગયો છે. હવે પાણી ઉતરશે પછી ખબર પડશે કે વોકવેને કેટલું નુકસાન થયું છે કે કેમ. જોકે આ વોકવે બનાવ્યો ત્યારે પણ આ પ્રકારના ફ્લડની ગણતરી કરીને જ વોકવે બનાવવામાં આવ્યો હશે તેવું આપણે માની લઈએ, એટલે તેમાં નુકસાનની કોઈ બહુ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એ રીતનું જ બાંધકામ કરવામાં આવ્યું હશે તેમ માનીને આપણે કાર્યક્રમમાં આગળ વધીએ. તમે જોઈ શકો છો એક દ્રશ્ય, એમાં લાગે કે કંઈક કોઈ એકાદ પ્રકારની શાર્ક માછલી કે પ્રકારનું કંઈક તણાઈને આવ્યું, પરંતુ તે માછલી નથી, માત્ર એક બોટ વધુ પડતા પાણીના પ્રવાહને કારણે ઊંધી પડી ગઈ છે તે દ્રશ્ય અત્યારે આપણે જોઈ રહ્યા છે. જે લીલના પ્રશ્નો હતા તે લીલના પ્રશ્નો અત્યારે સંપૂર્ણપણે નેસ્તનાબૂદ થઈ ચૂક્યા છે, પરંતુ એ લીલ અહીંથી ઘસડાઈને કશેક તો ગઈ હશે, ત્યાં જમા થશે અને ક્યાંકથી ઘસડાઈને ફરી પાછી જ્યારે પાણી અહીંયા ઉતરી જશે ત્યારે અહીં આવશે. એટલે આ લીલનો કોઈ કાયમી ઉકાલ નથી તેવી પણ અત્યારે લાગી રહ્યું છે.